જામનગરમાં ગોકુળનગર જીઝસ ક્રાઇસ્ટ સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ ડેનિયલ આનંદરાય ગવાઈને પોક્સો કોર્ટે સજા અને દંડ ફટકાર્યો હતો. જામનગરમાં થોડા દિવસો પૂર્વે જ પોક્સો કોર્ટ દ્વારા અંધાશ્રમ આવાસ કોલોનીમાં વસવાટ કરતી એક સગીરા પર વર્ષ 2016ના દુષ્કર્મના કેસમાં 5 આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે આજે બીજી એક હેવાનિયત ભરેલા એક કિસ્સામાં સ્કૂલના પ્રિન્સિપાલને પણ કોર્ટે 14 વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો છે. આ કેસની હકીકત એ પ્રમાણે એ છે કે ગોકુળનગર જીઝસ ક્રાઇમ સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ ડેનિયલ આનંદરાય ગવાઈએ ભોગ બનનાર 8 વર્ષીય માસૂમ અને 4th ધોરણમાં આ જ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે વારંવાર આરોપી ડેનિયલે તેણીને શારીરિક અડપલા અને દુષ્કર્મ કરેલ છે. આ ચકચારી કેસમાં 15 જેટલા શાહેદો અને દસ્તાવેજી પુરાવાનો ભોગ બનનાર તેના માતા પિતા નિવેદન નોંધાવનારી જુબાનીઓમાં લેવામાં આવેલ છે અને ડોક્ટરોની જુબાનીથી કેસને સમર્થન મળેલું, જેથી જામનગર પોક્સો કોર્ટે આરોપીને તકસીરવાર ઠરાવી કલમ 354માં 3 વર્ષ અને 50,000 દંડ, પોક્સોની કલમ 8માં 5 વર્ષ અને 10,000નો દંડ, પોક્સોની કલમ 10માં 6 વર્ષ અને 10,000નો દંડ સજાનો હુકમ સેશન કોર્ટે જાહેર કરેલ છે, જેમાં સરકાર પક્ષે કોમલબેન ભટ્ટ, ધવલ વજાણી અને વિથ પીપીમાં હર્ષદ ભટ્ટને રોકાયેલા હતા. એક સ્કૂલના ટ્રસ્ટી, પ્રિન્સિપલ અને આચાર્યએ પોતાની સ્કૂલમાં ભણતી બાળાને, 8 વર્ષની બાળાને શારીરિક અડપલા કરી તેના પર અત્યાચાર કરેલો એ કેસમાં એ આરોપી ડેનિયલને જામનગરની પોક્સો અદાલતે સખત સજા સંભળાવી છે, જેમાં આઈપીસી કલમ 354 હેઠળ 3 વર્ષની સજા અને 5,000 રૂપિયાનો દંડ, પોક્સો કલમ 8 હેઠળ 5 વર્ષની સજા અને 10,000નો દંડ, તેમજ પોક્સો એક્ટની કલમ 10 હેઠળ 6 વર્ષની સજા તથા 10,000નો દંડ કરવામાં આવેલ છે. આ કેસમાં પ્રોસિક્યુશન તરફે આશરે 15 સાક્ષીઓ તપાસવામાં આવેલા, જેમાં ફરિયાદી, ભોગ બનનાર, તેના માતા, જે જજે નિવેદન લીધેલું ભોગ બનનાર બાળકનું, તેઓનું પણ આ કામે જુબાની લેવામાં આવેલી હતી. ડોક્ટરોના પુરાવા તથા પોલીસના પુરાવાથી પ્રોસિક્યુશને બિયોન્ડ રીઝનેબલ ડાઉટ આ કેસ પુરવાર કરેલો છે, અને જેથી નામદાર પોક્સો અદાલતે સમાજમાં દાખલારૂપ આ સજા કરી છે. મારા હિસાબે આવી સજા થવાથી લોકો નાની બાળાઓ પર જે અત્યાચાર કરે છે અને પોતાની વિકૃતિનો શિકાર બનાવે છે તેને એક દાખલારૂપ બનશે અને સમાજમાં સુવ્યવસ્થા છપાશે. આ છે 2014ની સાલનો કેસ, જેમાં અમારા સાથે રહેલા શ્રી હર્ષદભાઈ ભટ્ટ પ્રોસિક્યુશન તરફે, અમને માર્ગદર્શક તરીકે શ્રી જમનભાઈ ભંડેરીએ સતત સાથ આપ્યો છે, પ્રોત્સાહન આપ્યું છે, તેમજ મારા અનુગામી સરકારી વકીલ શ્રી ધવલભાઈ વજાણીએ પણ ઘણો સાથ સહકાર આપેલ છે. ડેનિયલ છે તેણે કોઈ પણને આ કેસમાં ફરિયાદ કરવાથી મૂક્યા ન હતા. પોલીસ કોન્સ્ટેબલથી માંડીને ડીએસપી, કોર્ટ, વકીલો બધા જ વિરુદ્ધ એને કોઈને કોઈ બહાને ખોટા આક્ષેપો મૂકી ખોટી ફરિયાદો કરી છે, અને ત્યાં સુધી કે કોર્ટમાં સરકારી વકીલ સામે ટેબલ ઉપાડીને એને મારવા પણ ધસી આવેલો અને અભદ્ર વ્યવહાર કરેલો છે. આવા આરોપીઓને સજા મળવી એ સમાજ માટે જરૂરી છે. જય હિંદ. ભુજાભાઈ ટોયટાનો રિપોર્ટ, જામનગર.